જેતપુરમાં કોટન કપડાનું ભારતમાં મોટામાં મોટો પ્રિન્ટિંગ ઉદ્યોગ આવેલો છે. અહીં ઘણી વખતે આગની ઘટનાઓ બનતી રહે છે અને ત્યારે કોઈ કારખાનામાં લાગેલ આગથી મોટું નુકસાન સાથે માનવની જિંદગી પણ જોખમમાં મુકાઈ જાય છે. સાડી ઉદ્યોગ દ્વારા આ નગરપાલિકાની ફાયર ફાઈટરની કામગીરીથી પણ સંતુષ્ટ નથી ને લાગેલી આગ દરમિયાન તાલીમ વગરના કર્મચારીઓ યોગ્ય કામગીરી પણ કરી શકતા નથી. સાથે જ શહેરમાં 1500થી વધુ કારખાનાઓ આવેલા છે જેમાં બોઇલર હોવાથી આગના બનાવો બનતા રહે છે. સાથે જ જેતપુરમાં ડાઈંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા પણ નગરપાલિકાને લેખિત રજૂઆત કરવાનો અનેક વખત કિસ્સાઓ બન્યા છે જેમાં વધુ સારા તાલીમબદ્ધ કર્મચારીઓ ફાયર બ્રિગેડમાં હોય તેવી માંગ કરવામાં આવી રહી છે. જેતપુર શહેરમાં ફાયર વિભાગનું મહેકમ હોવું જોઈએ તેવી પણ એક માંગ કરવામાં આવી છે. ત્યારે આ ફાયર મહેકમ બાબતે સરકાર તાત્કાલિક મંજૂરીની આપી અને નિરાકરણ લાવે તેવી માંગ એસોસિએશન હાલ કરી રહ્યું છે. જેતપુર નગરપાલિકા એ ગ્રેડ છે, સાચી વાત છે. જેતપુરમાં ઉદ્યોગ શહેર છે એ પણ સાચી વાત છે. અહીંયા 50-60 હજાર કારીગરો કામ કરે છે બહારના, અને લોકલ થઈને અહીંયા 1,00,000 કારીગરો કામ કરે છે. જે 1500 કારખાના છે એની અંદર અમારા અહીંયા બોઇલરો હોય છે, એટલે ઘણીવાર બોઇલરમાં નળી ફાટે ને લીકેજ થાય ઓઇલ ને, જેનાથી આગ લાગતી હોય છે. પણ હકીકતમાં જેતપુર નગરપાલિકામાં આ ફાયર માટેની કોઈ સુવિધા નથી અને એનો કોઈ સ્ટાફ પણ નથી. અમે વારંવાર લખીને દીધું છે, એના કોઈ જાણકાર, જે આગના જે ફાયરના જાણકાર માણસો હોવા જોઈએ એવાય નથી. અને અહીંયા હકીકતમાં આવડું મોટું ઔદ્યોગિક શહેર હોય ત્યારે આ 20 કિલોમીટરની અંદર કારખાના પથરાયેલા છે ત્યારે અહીંયા મહેકમનું જરૂર છે. આની પહેલાં મારા જ કારખાનાની અંદર જે લોકોએ ટ્રાયલ કરી હતી, જે એને કે ઓલી એ લોકોએ કે ભાઈ આગ લાગી ને પછી કેવી રીતે ઠરે ને કેવી રીતે માણસને લઈ જાઓ, એ અહીંયા ટ્રાય કરી હતી ત્યારે ગોંડલથી ગાડી આવી હતી. અહીંયા અહીંયા આપણે જ્યારે એ ગાડી મેં જોઈ ત્યાર પછી જ મેં લખીને નગરપાલિકાને સરકારને બધાને આપ્યું હતું કે ભાઈ અહીંયા તમે એ ગોંડલમાં છે તો એવી સુવિધા અમને અહીંયા તમે આપો જેથી કરીને આ ઔદ્યોગિક શહેર છે. તો મેં લખ્યું છે, વારંવાર લખ્યું છે, છતાં અત્યારે હમણાં 2-3 દિવસ પહેલાં અમારે એક રામેશ્વર એક્સપોર્ટ કરીને કારખાનું છે, મોટું કારખાનું છે. એમાં નવા બોઇલરમાં એક થોડીક મિસ્ટેક કરવા નળીમાં રહી ગઈ, એના હિસાબે રાતના 1:30 વાગે આગ લાગી. ત્યારે મેં એવું સાંભળ્યું છે કે નગરપાલિકામાં કોઈએ ફોન ન ઉપાડ્યા, પછી રૂબરૂ જવું પડ્યું. અમારે દર વખતે આ પ્રોબ્લેમ થાય છે કારખાનાવાળાને કે રૂબરૂ જઈને બોલાવવા જવા પડે તો ત્યાં કોઈ સ્ટાફ હોતા નથી. એટલે આ મુશ્કેલી છે, એની મુશ્કેલીનું નિવારણ આવે એવી અમે સરકારને પણ રજૂઆત કરીએ છીએ, નગરપાલિકાને પણ રજૂઆત કરીએ છીએ. અત્યારે અહીંયા નગરપાલિકામાં કોઈ બોડી છે નહીં અને ચૂંટણી આવતા હવે ક્યારે આવે એ નક્કી નથી. તો અમે એવી વારંવાર માગણી કરી છે, હું એસોસિએશનના પ્રમુખ તરીકે માગણી કરું છું કે જેતપુર નગરપાલિકામાં ફાયર માટેના કોઈ પણ સ્ટાફ નથી, સ્ટાફ મૂકવા જોઈએ. અને આ લોકો ચીફ ઓફિસર હોય કે જે કોઈ હોય એણે માગણી સરકારમાં કરવી જોઈએ કે અહીંયા આગના બનાવો બનતા હોય ઘણીવાર તો આ મુશ્કેલી સર્જાય છે. હાલ તો જેતપુર નગરપાલિકામાં 5 ફાયર ફાઈટર અને 3 બુલેટ ફાયર ફાઈટર છે, પરંતુ તેને ચલાવવાવાળું કોઈ તાલીમબદ્ધ સરકારી કર્મચારી નથી. સાથે જ નગરપાલિકામાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ન હોવાનું, મહેકમ ન હોવાનું અને તાલીમબદ્ધ કર્મચારીઓ ન હોવાનું ખુદ નગરપાલિકા પણ સ્વીકારી રહી છે. પાલિકા દ્વારા મહેકમ માટે ફાયર ઓફિસર અને 9 જેટલા ફાયરમેનની હાલ માંગણી કરવામાં આવી છે. સાથે જ નગરપાલિકા દ્વારા સરકાર પાસે આ બાબતે અનેકવાર રજૂઆતો કરવી છે, પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. નગરપાલિકાની અંદર એક પણ ફાયર મહેકમની જગ્યા મંજૂર થયેલ નથી. હાલમાં જૂનું મહેકમ અમલમાં છે અને નગરપાલિકા દ્વારા હાલમાં પણ અમે દરખાસ્ત કરેલી છે ફાયર મહેકમ ફાળવવા બાબતેની, જે હજી કોઈ સરકારશ્રી તરફથી કોઈ નિર્ણય થઈને આવેલ નથી. નગરપાલિકા પાસે ફાયર સ્ટેશન ફાયર સ્ટેશન અધ્યતન બનાવવામાં આવેલું છે. 5-1 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ છે નાની મોટી થઈ, 3 બુલેટ છે ફાયર ફાઈટર માટે,
પણ ખાટલી મોટી ખોટ એ છે કે એક પણ જગ્યા ક્વોલિફાઈડ ફાયરમેનની કે ફાયર ફાઈટર કે ફાયર ઓફિસરની જગ્યા મજૂર થયેલી નથી. આને લીધે અમારા જે કરાર આધારિત ડ્રાઈવરો છે તે તેમની સૂઝબૂઝને ધ્યાને લઈ પોતાની આવડત પ્રમાણે જ્યારે જ્યારે આગ લાગે છે ત્યારે આગ બુઝાવવાની કામગીરી કરતા હોય છે. એના માટે અમે એક ફાયર ઓફિસર અને નવ ફાયરમેનની માગણી કરેલી છે. જે દરખાસ્ત મંજૂર થાય તો સારું થયે. કાપડ અને આગ બંને એક મિત્ર છે, ત્યારે કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા જેતપુરમાં ફાયર બ્રિગેડ વગર આગ જેવી ઘટનાઓ સામે રામ ભરોસે ઝઝૂમવું પડી રહ્યું છે, ત્યારે તે મોટો પ્રશ્ન પણ બની રહ્યો છે. ત્યારે સરકાર હવે આ તાત્કાલિક ધોરણે કામ ક્યારે કરાવે છે અને આ મહેકમ ફાળવવાનું ક્યારે કરે છે તે એક મોટો પ્રશ્ન છે. રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.